जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एज्युकेशन में आपनु फरीथी हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आपणे चेप्टर 5 जे आपणे काव्य भणी रह्या हता जे स्वच्छता उपर आधारित है, जय विज्ञान विज्ञान उपर आधारित है, एमां आपणे पहेली अने बीजी पंक्ति सारी रीते भणी चूक्या छीए, छतां आपणे एनो अभ्यास करीशुं। जेमां શું કીધું હતું કે વિજ્ઞાનનો આપણે ઉપયોગ જેવી રીતે જીવનમાં કરી રહ્યા છીએ અને આપણા અમુક કામો, અમુક તો ન કહેવાય પણ અત્યારના સમયમાં મોટાભાગના કામો વિજ્ઞાનના આધાર ઉપર છે। આપણે આપણી ભાષામાં કહીએ તો વિજ્ઞાને આપણને સાવ આળસુ કરી દીધા છે। ગાડીનો ઉપયોગ કરીને આપણે નીચે સાયકલ ચલાવતા ભૂલી ગયા છીએ, ચાલતા ભૂલી ગયા છીએ, જેથી સ્વાસ્થ્યને પણ અસર થાય છે। સૌપ્રથમ આપણે જય જવાન કી જય કિસાન કી જય હો વિજ્ઞાન કી સુવિધાઓ કા શુરુ સિલસિલા હૈ વિલાસ કી ખુશ્બુ હૈ બચત સમય કી ઓર શક્તિ કી અબ વિકાસ કા જાદુ હૈ નયે નયે ઉપકરણ બનાએ નૂતન અનુસંધાન કી જય હો જવાન કી જય હો કિસાન કી જય હો વિજ્ઞાન કી। આ પહેલી પંક્તિ જેમાં આપણે એવી રીતે અભ્યાસ કર્યો હતો કે વૈજ્ઞાનિક આવિષ્કારોથી, શું કહે છે પહેલામાં કે વૈજ્ઞાનિક આવિષ્કારોથી સુવિધાઓનો ક્રમ શરૂ થયો છે, આનાથી લોકોના સુખોપભોગમાં વૃદ્ધિ થઈ છે, આના કારણે એટલે કે સુખ ભોગવવામાં વધારો થયો છે, તેના કારણે સમય અને શક્તિની પણ બચત થઈ છે, જાદુની જેમ વિકાસ થયો છે, નવા નવા સાધનોનો બનાવવામાં આવ્યા છે, આજે એ નવા અનુસંધાનોનો જય હો જય જયકાર રહ્યો છે। બીજી પંક્તિમાં આપણે એવું હતું કે મોબાઈલ પર બાતે કરીએ પેજર ફેક્સ મુસ્કુરાતે હૈ પલમે જયપુર પલમે મથુરા માનવ આજ પહોંચ જાતે હૈ વિજયશ્રી મિલતી હૈ જિસ પથ ચલ ડગર વહી આસાન હૈ। શું કહે છે કે મોબાઈલ પર વાતો કરો, પેજર અને ફેક્સનો ઉપયોગ કરો, આજે લોકો પડભરમાં મથુરા તો પડભરમાં જયપુર પહોંચી જાય છે, જેના પર ચાલવાથી જલ્દી પહોંચવાનો આનંદ મળે છે અને વિજ્ઞાને તે માર્ગ આપણા માટે સરળ બનાવી દીધો છે। આજે આપણે 3 અને 4 પંક્તિનો અભ્યાસ કરવાના છીએ, જેમાં કોમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ, ઇન્ટરનેટ કી પરછાઈ, અદર અદર પર ખુશિયા કી ગંગા યમુના લહેરાઈ, બચ્ચે નયે સદી કે બોલે, બચ્ચે નયે સદી કે બોલે દુનિયા અપની શાન કી, જય હો જવાન જય હો કિસાન જય હો વિજ્ઞાન કી। ત્રીજી પંક્તિનો આપણે અનુવાદ કરીએ તો વિદ્યાર્થીઓ એમ કીધું છે કે કોમ્પ્યુટરને લીધે જીવનમાં પરિવર્તન આવી ગયું છે, એ આપણે જાણીએ જ છીએ કે કોમ્પ્યુટર જ્યારથી આપણા જીવનમાં આવ્યું છે ત્યારથી ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે, સમયની બચત થઈ છે અને ઘણા લોકોને રોજગારી પણ મળી છે। તો એવી રીતે આપણે ઇન્ટરનેટને સૌથી સુખ આપી રહ્યું છે, ઘણા લોકોને ધંધા રોજગારીમાં સરળતા મળી છે, સમયનો પણ ઉપયોગ થયો છે, એના ઉપયોગથી સૌના ઓઠો પર એવા સ્મિત છે કે જાણે તેમના પર ખુશીઓની ગંગા જમના લહેરાઈ રહી હોય। કોમ્પ્યુટરના લીધે ખૂબ જ એવી મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેથી કોમ્પ્યુટરના લીધે એ ખૂબ જ ઓછી મુશ્કેલીઓ પડે છે। તમારા ઘરમાં જે કોઈ વડીલો હોય, ધંધાધારીઓ હોય, એને જરા જાણ પૂછજો કે તમારા કારખાનાઓમાં કે તમારા ધંધાઓમાં કે તમે જે કંઈ ફિલ્ડમાં હોય એ ફિલ્ડમાં કોમ્પ્યુટર કેટલું ઉપયોગી છે, તો એ તમને જણાવશે કે કોમ્પ્યુટરનો ઉપયોગ કેવો જરૂરી છે અને એમનું કામ કેટલું સરળ બનાવે છે કોમ્પ્યુટર, એટલે એમના મોઢા ઉપર એટલી મોટી સ્માઇલ છે કે જાણે ગંગા જમના લહેરાઈ રહી હોય। તો છેલ્લી પંક્તિ એવું છે કે આ નવી સદીના બાળકો, એટલે કે પાછલી સદીના કરતાં આ બાળકોની અપેક્ષાએ જે પાછળ જે હતા, આપણી પહેલાં જે સદી હોઈ ગઈ એ લોકોએ તો જોયું પણ નહીં હોય, તો આ નવી સદીના બાળકો બમણા વર્ગથી, એટલે કે બમણા ગર્વથી વાતો કરી રહ્યા છે। એવું જ છે, આજે જે આપણે જોઈ રહ્યા છીએ એ આપણે આવતીકાલે નહીં જોઈ શકીએ, તો આવતીકાલે જે કાંઈ બાળકો આવશે એ પણ એક નવી પેઢીના ત્યારે ગણાશે, તો એ પણ વાતો કરતા રહેશે અને ગર્વથી એ પણ વાતો કરશે કે અમારી પાસે આ વસ્તુ છે, તો આપણે પણ અત્યારે ગર્વથી વાતો કરી રહ્યા છીએ કે જે પહેલાં નહોતું એ અત્યારે આપણી પાસે છે। તો જય જવાન જય કિસાન જય હો વિજ્ઞાન કી ચોથી પંક્તિ અને છેલ્લી પંક્તિ આ કાવ્યની, વિદ્યાર્થી મિત્રો, તો ચલે સમય કે સાથ તભી તો દુનિયા મેં યશ પાયંગે ઇસ વિશુધા ઇસ વસુધા પર સ્વર્ણ સવેરા નિજ પ્રયાસ સે લાયંગે ફિર કરની શરૂઆત સભી કો માનવતા કે ગાન કી જય જવાન જય કિસાન જય હો વિજ્ઞાન કી।
चौथी पंक्ति और छेली पंक्ति में विद्यार्थियों शूँ कीधु आपने कविए कि आप समय चालीसू तो ज दुनिया में यश मळशे, प्रसिद्धि मळशे, सफलता मळशे। दुनिया की साथ आप चालव पड़े और चालू जरूरी पण छे, कारण के नवी नवू जे कई वस्तुओं विज्ञान अपनी समय अपना समय में आए अपना जीवन में आए उपयोग करता शीखव पड़े तो ज आप अटकी सकसू। अपने पोताना प्रयासों आ धरती पर सोनेरी सवार लावीशू। अपने मानवता गीतों की फरी शुरुआत करवानी छे, मानवता ने पण अपने आ विज्ञान की साथ जाळवी राखवानी छे। एटले शुं कहे छे कि आपणे मानवताना गीतों थी फरीथी शुरुआत करीशुं। मानवता ने भूलवानी नथी, मानवता सौ प्रथम आपणो धर्म छे। तो आपणे पोताना प्रयासोथी आ धरती पर सोनेरी सवार लावीशुं, विज्ञाननो उपयोग करी अने कंईक नवुं लई आवीए, दररोज कंईक आपणे नवुं जाणवा मळे एवो आपणे खूब ज प्रयत्न करवानो छे। तो विद्यार्थी मित्रों, आपणे पण विज्ञाननो सारो एवो उपयोग करीने, दुरुपयोग करवानो नहीं, सारो उपयोग करीने आपणे शुं मेळवी शकवाना छीए के शुं मेळवी रह्या छीए एमां कंईक नवुं जाणवा मळशे एवो ज प्रयत्न करवानो छे। आपणा जीवनने एकदम अपडेट राखवानुं छे। जेनुं जीवन अपडेट नथी ए जीवन में कंई करी नहीं शके। जीवन એટલે દુનિયાની સાથે ચાલવું પડશે, જેવું જેવું વિજ્ઞાન એવા એવા આપણે થવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્ય અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ। ભાગ ત્રણમાં આપણે શબ્દાર્થ, સ્વાધ્યાય અને અભ્યાસ આ ત્રણેયનો અભ્યાસ કરીશું। એનો એક આપણો અલગથી જ વિડીયો રાખેલો છે વિદ્યાર્થીઓ, તો જેથી કરીને તમને હોમવર્ક અને મને મોકલવામાં હોમવર્કમાં કોઈ પણ જાતનો પ્રશ્ન ન રહે। તો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, પાઠ કાવ્ય ખૂબ જ સરસ છે, ઓરી પાછો એકવાર અભ્યાસ કરી જાજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કહેવા નમ્ર વિનંતી। જય સ્વામિનારાયણ। ભાગ ત્રણમાં આપણે સ્વાધ્યાયના અભ્યાસના પ્રશ્નોનો અભ્યાસ કરીશું।